હવે આપણે બનાવવાના છીએ સ્ટર ફ્રાઈડ સ્પેગેટી. ઓકે, કેટલો ટાઈમ લાગશે બનતા? 7 to 10 મિનિટ્સ મેક્સ. સ્પેગેટી બોઈલ કરીને રાખ્યું છે, પછી સ્પ્રિંગ અનિયન્સ ચોપ કર્યા છે, ગાર્લિક, સેલરી અને અનિયન્સ બધું ચોપ કરીને રાખ્યું છે. અચ્છા, બીજી બધી સામગ્રીમાં શું લીધું છે? ઓલિવ ઓઇલ, સોલ્ટ, ઓરિગેનો, ચેરી ટમેટો, એલેપિનોસ, બ્લેક પેપર, ગ્રીન ઓલિવ અને બ્લેક ઓલિવ્સ. હવે સૌથી પહેલાં આપણે લઈશું ઓલિવ ઓઇલ. જો 1 થી 2 માણસ માટે હોય તો તમે 1.5 થી 2 ટીસ્પૂન્સ નાખો, બહુ છે. અનિયન્સ 2 ટેબલસ્પૂન, હાફ ટીસ્પૂન ગાર્લિક અને પછી હાફ ટેબલસ્પૂન સેલરી અને લાસ્ટ 1 ચમચું સ્પ્રિંગ અનિયન. અને આ બધું નાખ્યા પછી આને થોડું કેરમલાઇઝ થવા દેવું છે. આમાં તમે થોડું મીઠું નાખો તો આ ફટાફટ કેરમલાઇઝ થઈ જશે. તો આપણે ગેસ ધીમું કરીને હવે આમાં ચોપ્ડ ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ નાખીશું. થોડા ગ્રીન ઓલિવ્સ, પછી એલેપિનોસ. હવે લાસ્ટ આપણે નાખીશું આમાં બ્લેક પેપર. 1 ચપટી બ્લેક પેપર જેવું નાખજો, કેમ કે આમાં બીજું કોઈ બી સ્પાઈસ નથી. આ તૈયાર થઈ ગયું આપણા સ્પાગેટી માટેનું બેઝ. હવે લાસ્ટ આમાં આવશે ઓરિગેનો. અને બોઈલ કરતી વખતે એમાં કંઈ નાખ્યું હતું? બોઈલ કરતી વખતે થોડુંક આમાં મીઠું નાખ્યું અને ઓઇલ, ઓલિવ ઓઇલ. ઓકે, એટલે છૂટી છૂટી રહેશે. એટલે છૂટી રહેશે અને એ તમે બોઈલ કરી લેશો એના પછી બી પાણી આનું ડ્રેન કરીને આમાં ફરીથી થોડુંક ઓલિવ ઓઇલ નાખીને ફૂલ મિક્સ કરી દેવું. જો મિક્સ કરીને ઓલિવ ઓઇલનો કમાલ છે, ફૂલ એકદમ આરામથી બધું આવી જશે. હવે આનું લાસ્ટ સ્ટેજ જે સૌથી મહત્ત્વનું છે, કરો તો સારું, ના કરો તો કોઈ ઇશ્યુ નહીં આવે, એ અમારી એક ઇન્ગ્રીડિયન્ટ જે અત્યાર સુધી આપણે યુઝ જ નથી કરી, એ છે ચેરી ટમેટોસ. ગાર્નિશિંગ છે, ખાવામાં એ સારો ટેસ્ટ આવે છે. અને સર્વ કરતાં પહેલાં ખાલી આને એક તમે ચામચી લઈને સર્ક્યુલર શેપ આપી દો. સ્પેગેટી કેક જેવું લાગી રહ્યું છે.